नमस्कार विद्यार्थी मित्रों, हिंदी विषय कक्षा 7, आप 7मो चैप्टर ढूंढते रह जाओगे पहेलिकाओ छे एने आपणे जोई गया। त्रण पहेलिका सुधी आपणे जोई गया छे, आजे आपणे चौथी पहेलिका जोईशुं। तो जोईए, खुली रात में मैं पैदा होती, हरी घास पर सोती हूँ, मोती जैसी मूरत मेरी, बादल को मैं पोती हूँ। तो शू कहे छे के रात्रे जारे आकाश स्वच्छ होय छे त्यारे एनो जन्म थाय छे, बराबर ने, अने लीला घास पर ए हमेशा ऊँघे छे, सूए छे, बराबर ने। मारी आकृति मोती जेवी छे, मोतीना दाणा जेवी देखाय छे, बराबर ने, अने ए वादळनी पोतरी छे, बराबर ने, वादळनी पोतरी छे। तो बोलो शू शू हशे? तो વાત કરેલી છે ઓસની, જવાબ આવશે ઓસ, જેને આપણે ગુજરાતીની અંદર ઝાકળ કરી, બરાબર ને, ઝાકળ તરીકે ઓળખીએ છીએ। આગળનું જોઈએ, પાંચમી પહેલિકા। ઇધર કી બાત ઉધર મેં કરતા, ઉધર કો ઇધર મેં બતાતા, ચુગલખોર પર કહે વો કોઈ, સબ મેં કામ મેં આતા। તો શું કહ્યું છે કે અહીંની વાત ત્યાં કરું છું અને ત્યાંની વાત અહીં કરું છું, પરંતુ મને કોઈ પણ ચાડ્યો કહેતો નથી, એટલે કે ચુગલખોરીની વાત કરેલી છે, પણ તોય મેં બધાને ઉપયોગી છું। તો શાની વાત છે બોલો? તો ટેલિફોનની વાત કરેલી છે, બરાબર ને, અહીંની વાત ત્યાં થાય છે અને ત્યાંથી અહીંની બધાને ઉપયોગી છે, તોય છતાં પણ એને કોણ કોઈ પણ ચુગલખોરી કહેતું નથી, ટેલિફોનની વાત છે। આગળનું જોઈએ, સોને કો પલંગ નહીં, નહીં મહલ બનાયે, એક રૂપિયા પાસ નહીં, ફિર ભી રાજા કહેલાઓ, બરાબર ને, શાની વાત કરેલી છે? તો જો કે મારી પાસે સુવા માટે પલંગ પણ નથી અને મહેલ પણ નથી, છતાં પણ એક રૂપિયો પણ નથી, છતાં પણ હું રાજા કહેવાઉં છું, તો કોની વાત છે? બધા જાણો છો સિંહ, બરાબર ને, સિંહને આપણે રાજા તરીકે ઓળખીએ છીએ, બરાબર ને। આગળનું જોઈએ, 13 અક્ષર કા મેરા નામ, પાણી દેના મેરા કામ, પ્રથમ કટે તો દલ કહેલાઓ, બીજ કટે તો બાલ કહેલાઓ, બરાબર ને। તો 3 અક્ષરનું એનું પોતાનું નામ છે, પાણી આપવાનું એનું કામ છે, પહેલું શું કટે, પહેલો અક્ષર કટે એટલે કે બા કટે તો દલ કહેલાય, અને વચ્ચેનો જે કટે દ અક્ષર તો એ બાલ કહેલાય છે, બરાબર ને। તો શું? તો બાદલ, બરાબર ને, બાદલ કહેવાય, એટલે કે વાદળની વાત કરેલી છે, બરાબર ને। તો આ પહેલિકાઓ જે 7 છે એ તમે આગળ પણ લખવા કીધેલી, આ પણ લખવાની છે, તો એ જ રીતે બધાએ અભ્યાસને સ્વાધ્યાય સરસ રીતે કરી નાખવાનો રહેશે। ઓકે, થેન્ક યુ।